નમસ્કાર, હું પરેશ મકવાણા છું, વડોદરા નિવાસી છું, વડોદરાના રહેવાસી છીએ અને 22 હોસ્પિટલમાં અમે સારવાર કરાવી ત્યારે અમને લગ્નના 22 વર્ષ બાદ કન્યા પુત્રી પ્રાપ્ત થઈ છે અને એના અમે બહુ જ ખુશ છીએ, અમે અને અમારા પરિવાર. પણ અહીં સુધી પહોંચતા અમારે ઘણી બધી તકલીફો વેઠવી પડી, ઘણી જગ્યાએ ટ્રીટમેન્ટો અમે કરાવી, ઓલમોસ્ટ 10 થી 11 જેટલા અમે IVF ટ્રીટમેન્ટ પણ કરાવ્યા, ઘણી મિસિલિયન્સ ટ્રીટમેન્ટ્સ પણ ઘણી બધી અને લગતી અમે કરાવી, પણ પરિણામ અમને નહોતું મળતું. ત્યારબાદ અમને રેફરન્સ આપવામાં આવ્યો, ન્યૂઝપેપરમાં અમે એની એડવર્ટાઇઝમેન્ટ વાંચી અને એનાથી અમને થયું કે અમે 22માં પણ અમારે એપ્રોચ કરવો જોઈએ અને લગભગ 2-2.5 વર્ષ જેવી અમે ટ્રીટમેન્ટ અહીંયા કરાવી અને એના છેલ્લે અમને કન્યા રત્ન પ્રાપ્ત થયું છે. એના માટે અમે ડૉક્ટર બાવીસી સર અને ફાલ્ગુની મેડમના પણ અમે ખૂબ ખૂબ આભારી છે અને ઘણું ઘણું એના 22 હોસ્પિટલના સ્ટાફ ઘણા કોઓપરેટિવ અને ઘણો સહકાર અમને આપ્યો, ઘણું સારું માર્ગદર્શન આપ્યું સમય પર ટેલિફોનથી, કેમ કે અમે વિદેશમાં રહેતા હતા અને ત્યાંથી પણ અમને પોઝિટિવ રિઝલ્ટ આવ્યા પછી પણ ટેલિફોનથી ઘણું સરસ માર્ગદર્શન આપ્યું અને અમારા માટે સરળ રહ્યું કે વિદેશમાં અમારા બેબીનો જન્મ અમે કરાવી શક્યા. પણ એના પહેલાં બધો જ ક્રેડિટ અમે આના માટે ડૉક્ટર ફાલ્ગુની મેડમ અને સરને અમે ક્રેડિટ આપીએ છીએ, એના અમે ખૂબ ખૂબ આભારી છીએ. મારા પત્ની આના વિશે સરને કહેશે. હું કીર્તિ પરેશ મકવાણા, વડોદરાના રહેવાસી છે. અમે 22 વર્ષ પછી અમને મારી છોકરી અમને પ્રાપ્ત થઈ છે અને એના બદલ હું 22 હોસ્પિટલની ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર ફાલ્ગુની 22 અને ડૉક્ટર હિમાંશુ 22ની હું સ્પેશિયલી કોઈ શબ્દ ના કહી શકાય એવી રીતના હું આભારી છું. મારી પાસે કોઈ શબ્દ નથી મારો આભાર વ્યક્ત કરવાના, કારણ કે અમે એક આશા છોડી દીધી હતી અને એના બાદ અમે એવું વિચાર્યું હતું કે હવે અમારો છેલ્લો એટેમ્પ્ટ હશે અને એ એટેમ્પ્ટમાં અમને અમારી બેબી મળી, એના બદલ મારી પાસે શબ્દ નથી કહેવા માટે કે હું કેટલી આભારી છું. અમને અહીંયાથી ઘણું જ સારું માર્ગદર્શન મળ્યું અને અમને વિશ્વાસ નહોતો, પણ ડૉક્ટરને અને બધા સ્ટાફને વિશ્વાસ નહોતો કે ના તમે તો અહીંયાથી બેબી લઈને જ જશો એવું અમને અહીંયાથી જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારથી એ લોકો કોન્ફિડન્સથી કહેતા હતા અને એ લોકોએ પ્રૂવ કરી બતાવ્યું. એના બદલ અમે ખૂબ ખૂબ ખુશ છીએ અમે લોકો અને અમારા વિશ્વાસે નહીં પણ અમે એના હોસ્પિટલના વિશ્વાસે અમારી બેબી લઈને આજે જઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.